जय माताजी मित्रों, હું છું આપનો મિત્ર ધ્રુવ ખેર. આપ બધાનો હાર્દિક સ્વાગત કરું છું. પ્રકરણ નંબર 7 એટલે કે ભાગ 3માં પ્રકરણ નંબર 7 છે, જેમાં પ્રથમ પ્રશ્ન છે, ભારત સરકાર દ્વારા ફાળવેલા નમૂનાને કે માસિક રિપોર્ટને ક્યારે રજૂ કરવો જોઈએ? તો કે દર મહિનાની 15 તારીખ સુધીમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પર રજૂ કરવો જોઈએ. રેકોર્ડ કેવો હોવો જોઈએ? રેકોર્ડ ચૂકચાઈપૂર્ણ, સહેલાઈથી હાથ વગું હોય અને હોવો જોઈએ, અને જોઈએ ત્યારે ઉપલબ્ધ હોય તેવો હોવો જોઈએ. બધા જૂના રેકોર્ડ ક્યારે નષ્ટ કરવામાં આવે છે? તો કે 10 વર્ષથી વધારે જૂના રેકોર્ડ હોય તો નષ્ટ કરવામાં આવે છે. 130માં દરેક સ્વાસ્થ્ય કર્મચારી કઈ ડાયરી રાખે છે? દરેક સ્વાસ્થ્ય કર્મચારી હોય તે કઈ ડાયરી રાખે છે? તો કે દૈનિક ડાયરી રાખે છે. 131માં પ્રશ્ન છે, જન્મ મરણની મુખ્ય નોંધણી કોણ કરે છે? જન્મ મરણની મુખ્ય નોંધણી મિત્રો ચીફ રજિસ્ટ્રાર કરે છે. પ્રકરણ નંબર મિત્રો 8 છે. 132માં પ્રશ્ન છે, રાષ્ટ્રીય સ્વાસ્થ્ય કાર્યક્રમ ક્યાં છે? રાષ્ટ્રીય સ્વાસ્થ્ય કાર્યક્રમ માટે રાષ્ટ્રીય પરિવાર કલ્યાણ કાર્યક્રમ, રાષ્ટ્રીય ટીકાકરણ કાર્યક્રમ, રાષ્ટ્રીય વિસુત્રી કાર્યક્રમ, રાષ્ટ્રીય અંધત્વ નિયંત્રણ કાર્યક્રમ, રાષ્ટ્રીય ડાયાબિટીસ કાર્યક્રમ અને રાષ્ટ્રીય કેન્સર નિયંત્રણ કાર્યક્રમ એ સ્વાસ્થ્ય કાર્યક્રમ છે. 133માં પ્રશ્ન છે, પોષણ કાર્યક્રમો ક્યાં છે? પોષણ કાર્યક્રમો ક્યાં છે? તો કે પોષણ કાર્યક્રમમાં વ્યવહારિક પોષણ કાર્યક્રમ, મધ્યાહન ભોજન કાર્યક્રમ, પાંડુરોગ અટકાયત કાર્યક્રમ મિત્રો, અને વિટામિન એની ઉણપથી થતા રોગ અટકાયત કાર્યક્રમ, સંકલિત બાળ વિકાસ કાર્યક્રમ ICDS અને બાળવાળી કાર્યક્રમ. 134માં પ્રશ્ન છે, મલેરિયા ક્યાં મચ્છરથી થાય છે? તો કે માદા એનોફિલિસ મચ્છરથી થાય છે. 135માં પ્રશ્ન છે, મલેરિયા નિયંત્રણ કાર્યક્રમ તો કે 1953માં નિયંત્રણ અને નિર્મૂલન 1958માં. 137માં પ્રશ્ન છે, રાષ્ટ્રીય ફાઇલેરિયા નિયંત્રણ કાર્યક્રમ, ફાઇલેરિયા નિયંત્રણ કાર્યક્રમ તો ક્યારે? તો કે 1955માં. 138માં પ્રશ્ન છે મિત્રો, ફાઇલેરિયામાં કઈ દવા આપવામાં આવે છે? તો કે DEC, ડાયથાઇલ કાર્બામેક્સિન સાઇટ્રેટ. નેક્સ્ટ પ્રશ્ન છે, ફાઇલેરિયા ક્યાં મચ્છરથી થાય છે અને તેનાથી કયો રોગ થાય છે? ફાઇલેરિયા ક્યુલક્સ મચ્છરથી થાય છે, તેનાથી હાથીપગો અને મગજનો તાવ પણ આવે છે. ક્યુલક્સ મચ્છરથી હાથીપગો થાય છે, મગજનો તાવ ક્યાં મચ્છરથી? તો માદા ક્યુલક્સ મચ્છરથી પણ આવે છે. ક્ષય દિવસ, રાષ્ટ્રીય ક્ષય દિવસ 24 માર્ચ. 141માં પ્રશ્ન છે, ક્ષયના કારકનું નામ જણાવો. રોગકારક માઇક્રોબેક્ટેરિયમ ટ્યુબરક્યુલોસિસ નામ છે. ક્ષયનો ટેસ્ટ મોન્ટોક ટેસ્ટ કરવામાં આવે છે. ટીબી શરીરના ક્યાં દેખાય છે? ટીબી શરીરમાં ક્યાં દેખાય છે? તો કે વાળ અને નખ સિવાયના બધા જ અંગો પર ટીબી દેખાય છે અથવા થાય છે. ડોટ્સ ક્યાં રોગ માટે હોય છે? ટીબી ક્ષય માટે. ડોટ્સનું પૂરું નામ ડાયરેક્ટલી ઓબ્ઝર્વ ટ્રીટમેન્ટ શોર્ટ કોર્સ. 146માં પ્રશ્ન છે, RNTCPનું પૂરું નામ કે રિવાઇઝ નેશનલ ટ્યુબરક્યુલોસિસ પ્રોગ્રામ. AFBનું પૂરું નામ જણાવો. તો કે એસિડ ફર્સ્ટ બેસિલી કેટલા છે? તો કે 2 છે, એક લેપ્રેસી અને એક ટ્યુબરક્યુલોસિસ. 148માં પ્રશ્ન છે, ટીબી માટે કઈ દવા વપરાય છે? તો કે ટીબી માટે આઇસોનાઝાઇડ, રિપામપિસિન, પેરાજિનેમાઇડ, ઇથામ્બ્યુટોલ દવા અને સ્ટ્રેપ્ટોમાઇસિન ઇન્જેક્શન વપરાય છે. આયોડિનની ઉણપથી કયો રોગ થાય છે? આયોડિનની ઉણપથી કયો રોગ થાય છે? તો કે ગોઈટર રોગ થાય છે આયોડિનની ઉણપથી. પ્રકરણ નંબર 9, મહત્વપૂર્ણ ઘટના કોને કહેવાય છે? તો કે વિસ્તારમાં થયેલ જન્મ અને મૃત્યુની જાણકારી મેળવવી તથા જન્મ મૃત્યુની રજિસ્ટ્રી નોંધણી કરવી અને સ્વાસ્થ્ય મદદનીશને પુરુષને રિપોર્ટ કરવો. 192માં પ્રશ્ન છે, જન્મ મૃત્યુ રજિસ્ટર એક્ટ 1969માં, ખોરાકમાં ભેળસેળ એક્ટ 1954માં, બીમારી વિશે માહિતી મેળવવા માટે ખાનગી સરકારી હોસ્પિટલમાં એક્ટ કાયદો ધારા 421, બીમારી વિશે માહિતી મેળવવા માટે 421 ધારા છે. કોઈ સ્થાનમાં ચેપી બીમારી હોવાનું એનું નિરીક્ષણ કરવાનું એક્ટ 422, કૂવા ટાંકી અને વાવનું પાણી ઉપયોગ રોકવા માટે 423 ધારા નંબર 423, ચેપી બીમારીની સારવાર માટે કોઈ હોસ્પિટલમાં લઈ જવા એક્ટ 424, ઇન્ફેક્શન થવા કે રોગ થવા એવા મકાનને રોગાણુ મુક્ત નોટિસ આપવા માટે એક્ટ 425, ચેપી બીમારી ફેલાવો રોકવા માટે અને ઝૂંપડપટ્ટીનો નાશ કરવા માટેનો કાયદો 426 ધારા
મૃત શરીરને ખાડામાં બહાર લઈ જવા માટે. ઠરાવ નંબર 37 11 જુલાઈ 1928 મુજબ મૃત શરીરને ખાડામાંથી બહાર કાઢવા માટે એક્ટ. ઓકે, ખ્યાલ આવ્યો? દબાઈ દફનાવ્યું હોય ને એમાંથી બહાર કાઢવા માટેનો ઠરાવ નંબર 37 11 જુલાઈ 1928. 161મો પ્રશ્ન છે, નર્સિંગ હોમ રજિસ્ટર કાયદો 1949માં. 162મો પ્રશ્ન છે, સિનેમા ગૃહમાં બે ખુરશી વચ્ચે કેટલું અંતર હોવું જોઈએ? સિનેમા ગૃહમાં બે ખુરશી વચ્ચે કેટલું અંતર હોવું જોઈએ? ઓછામાં ઓછી 30 સેમી, 30 સેમી અંતર હોવું જોઈએ, એટલે કે 1 ફૂટનું અંતર હોવું જોઈએ આગળ પાછળ બે ખુરશી વચ્ચે. ઓકે, 163મો પ્રશ્ન છે, સિનેમાના પડદાની પહોળાઈ કેટલી હોવી જોઈએ? સિનેમાના પડદાની પહોળાઈ 3.5 મીટર હોવી જોઈએ, 3.05 મીટર હોવી જોઈએ. પહોળાઈ છે સિનેમાની પડદાની પહોળાઈ, એટલે કે આ જે પડદો છે એની પહોળાઈ કેટલી હોવી જોઈએ? 3 મીટર હોવી જોઈએ, આમ 3.05 મીટર ઓછામાં ઓછી હોવી જોઈએ. 166મો પ્રશ્ન છે, નર્સિંગ હોમ માટેની મંજૂરી કેટલા વર્ષે લેવી પડે છે? દર વર્ષે લેવી પડે છે. 165મો પ્રશ્ન છે, PCPNDT એક્ટ ક્યારે અને શાના માટે હોય છે? તો કે PCPNDT એક્ટ છે એ 94થી અમલમાં આવ્યો છે, 1994થી અમલમાં આવ્યો છે. આ ભ્રૂણની જાતિની તપાસ કરવા માટેનો હોય છે. 166મો પ્રશ્ન છે, માહિતી માંગવાનો કાયદો એટલે કે RTI, રાઇટ ટુ ઇન્ફોર્મેશન, ક્યારે અમલમાં આવ્યો? તો કે 15 જૂન 2005ના રોજ અમલમાં આવેલો છે. માહિતી માંગવાનો કાયદો ક્યારે અમલમાં આવ્યો છે? તો કે 15 જૂન 2005ના રોજ, 15 જૂન એટલે 15/6/2005ના રોજ અમલમાં આવ્યો છે. ધન્યવાદ મિત્રો, વિડીયો નિહાળવા બદલ. લાઇક શેર સબસ્ક્રાઇબ કરજો, તમારા મિત્રો સુધી પહોંચાડજો. જય માતાજી.